મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર પડે છે, એવી જ બીજા પ્રકારની કેક અલગ કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર પડે છે. તમારી પાસે અવેલેબલ આઈટમ 5 કિલોગ્રામ લોટ છે. મિત્રો, 5 કિલોગ્રામ લોટ છે તો એનો મતલબ એવો થયો કે 5 કિલોગ્રામ લોટની અંદર જ કુલ લોટમાંથી કેક બનાવી શકાય છે. 5 કિલોગ્રામથી વધારે લોટ તમારી પાસે અવેલેબલ નથી, એટલે કે તમે વધુમાં વધુ કેટલા લોટનો ઉપયોગ કરી શકો કે 5 કિલોગ્રામનો ઉપયોગ વધુમાં વધુ થાય, એનાથી વધારે તમે વાપરીને હવામાં તો કંઈક બનશે નહીં. એટલે આગળ, 1 કિલોગ્રામ મલાઈ છે, 1 કિલોગ્રામ મલાઈ એટલે કે 1 કિલોગ્રામ મલાઈ તમારી પાસે ડબ્બો ભર્યો છે, એમાંથી જ તમારે ઉપયોગ કરવાનો છે, એનાથી વધારે તમારી પાસે વસ્તુ છે નહીં, તો એની અંદર જ ઉપયોગમાં લેવી મલાઈ. તો હવે વાત કરીએ વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય. ઓકે, બીજા કોઈ સામાનની જરૂર પડતી નથી એવું છેલ્લું વાક્ય આપ્યું છે, તમે સમજી શકો કે આ બે આપ્યું હોય તો લખી નાખીએ. ધારો કે પ્રથમ પ્રકારની એક સ્નંગ અને બીજા પ્રકારની વાય નંગ કેક બનાવીએ છીએ. હાલો, પહેલા પ્રકારની એક્સ અને બીજા પ્રકારની વાય નંગ કેક બનાવવામાં આવે તો વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય, એનો મતલબ થાય ઝેડ બરાબર એક્સ પ્લસ વાય ની મહત્તમ કિંમત. લ્યો, આ એનો પ્રશ્ન છે, વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય, એટલે કે એક્સ પ્લસ વાયનો સરવાળો વધુમાં વધુ કેટલો થાય. હવે તમારા પ્રશ્નને આપણે જરાક આગળ વધારીએ ભાઈ, તો એ કેવા શું માગે છે એમને આધારિત. હવે કે તમારી પાસે પ્રથમ પ્રકારની કેક બનાવવા માટે અને બીજા પ્રકારની કેક બનાવવા માટે બે પ્રકારની વસ્તુ જોઈએ છે, પેલું લોટ છે અને બીજું છે મલાઈ. ઓકે, તો પહેલા લઈએ લોટ, પછી લઈએ મલાઈ. ડન. તો અહીંયા લઈએ લોટની વાત, અહીંયા લઈએ મલાઈની વાત. ભાઈબંધ, ગ્રામ કિલોગ્રામમાં તફાવત સમજવો ખાસ. ઓકે, અહીંયા પ્રથમ પ્રકારની એક નંગ કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ જોઈએ છે, બે નંગ બનાવવા 400 ગ્રામ જોઈએ, 3 નંગ બનાવવા 600 ગ્રામ જોઈએ. આપણે તો એક્સ નંગ બનાવીએ છીએ, તો 200 × x લોટ જોઈએ. તો હમણાં જ વાત થઈ ગઈ. હવે મલાઈ, તો કે 25 ગ્રામ મલાઈ એક માટે જોઈએ છે, બે માટે 50 ગ્રામ જોશે, 3 માટે 75 ગ્રામ જોશે, 4 માટે 100 ગ્રામ જોશે. આપણે તો એક્સ બનાવીએ છીએ, તો 25 × x મલાઈ જોશે. જેટલી તમે એક્સ કેક બનાવો એટલી મલાઈ જશે. ઓકે, બીજા પ્રકારની કેક બનાવવા માટે તો કેટલો લોટ જોઈએ છે, તો બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ જોઈએ છે, 2 માટે 200, 3 માટે 300, 4 માટે 400. વાય બનાવો તો 100 × y લોટ જોશે, અને એન્ડ 50 ગ્રામ મલાઈ જોશે. તો સમજી શકાય 50, 100, 150, પણ આપણે 50 y જોશે. ઓકે, હવે પ્રશ્નમાં શું કીધું છે એની વાત કરી દઈએ. તો પ્રશ્નમાં કીધું છે કે લોટ નું પ્રમાણ આનાથી અંદર રાખવું, 5 કિલોગ્રામ કોઈ દી નો લખાય, 5000 ગ્રામ લખવું પડે, કારણ કે મેં વાત બધી ગ્રામમાં કરેલી છે, તો કોઈ દી કિલોગ્રામ વિશે વાત ન થાય. લોટનો સરવાળો, આનો જે સરવાળો છે એ 5000 ની અંદર જ રહેવો જોઈએ. તો 200 x + 100 y નો સરવાળો 5000 થી અંદર જ રહેવો જોઈએ. બે મીંડા વડે ભાગી નાખો એટલે 2x + y ની કિંમત 50 થી ઓછી રહેવી જોઈએ. આવું તમારું પહેલું સમીકરણ મળી જાય, આવું તમારું પહેલું સમીકરણ મળી જાય. લ્યો, આ તમારું સમીકરણ નંબર 1 થશે. બીજું, લોટનું પ્રમાણ કોનાથી વધારે ન રહેવું જોઈએ, તો કે લોટ વધુમાં વધુ 1 કિલોગ્રામ છે, તો લોટ નહીં પણ સોરી મલાઈ, મલાઈ નું પ્રમાણ 1000 ગ્રામ થી ઓછું જ વાપરવું, કારણ કે 1000 ગ્રામ જ મલાઈ તમારી પાસે અવેલેબલ છે. ઓકે, મલાઈ નો સરવાળો કરો તો એ તો સિમ્પલ છે, 25 + 50 25x + 50y 1000, તો 25 વડે ભાગી નાખો તો આ x + 2y, અને 25 × 100 થાય એટલે 40 થાય, અને સમીકરણ નંબર 2 નામ આપી દો. તો આ બંનેને જો આપણે દોરીએ તો તમારો આન્સર સિમ્પલી મળી જાય, એટલે કે તમારી પાસે 2x + y
હવે એને હું ડિરેક્ટ દોરું છું જરાક, ઓકે અને ઓકે. સમજો જેમ લખું છું, જો તમે એક્સ નું મૂલ્ય 0 લ્યો તો વાય 50 આવે, એટલે કે આના ઉપર બિંદુ બી આવશે, આના ઉપરનું બિંદુ બી. જો તમે એક્સ નું મૂલ્ય 0 લ્યો તો વાય 50 આવે, એના ઉપર બિંદુ એ. જો તમે વાયની કિંમત 0 લ્યો તો એક્સ નું મૂલ્ય 25 આવે, એટલે કે 25. હવે વાત કરી દઈએ આના માટે બિંદુ સી શું, તો કે જો તમે વાયનું મૂલ્ય 0 લ્યો તો એક્સનું મૂલ્ય 40 આવે, અને બિંદુ ડી, જો તમે એક્સની કિંમત 0 લ્યો તો વાયની કિંમત 40/2 એટલે કે 20 આવે, આવી રીતે આવશે. ઓકે, હવે વાત કરી દઈએ આ ફિગરની આકૃતિની. ઓકે, તો પહેલું છે એ 50 અને 25, એટલે કે અહીંયા ક્યાંક 50 અને 25 લઈ લઈએ, આનાથી અડધો રહેવું જોઈએ, ડન. ચાલો બીજું શું છે, તો કે બીજું 40 અને 20. 20 તો બહુ નીચે આવશે ને, 40 થોડોક દૂર આવશે, આવી રીતે આવશે. તો હવે શું, તો કે બંને માટે શું વાત કરેલી છે, તો કે આ પહેલી રેખા છે 2x + y = 50, 2x + y = 50. બીજી રેખા છે x + 2y = 40, x + 2y = 40, x + 2y = 40. ઓકે, હવે આ તો તમારી ધન એક્સ અક્ષ જ હોય, આ તમારી ધન વાય એક્સ જ હોય, કારણ કે આપણે કેક બનાવીએ એ કોઈની પાસેથી બૂચ નથી મારતા, બનાવીએ છીએ એટલે ધન જ હોય. ઓકે, હવે તો કે આ તમારું બિંદુ 40 0 સી થાય, આ તમારું બિંદુ 25 0 એટલે કે એ થાય, આ તમારું બિંદુ ડી થાય 0 20, અને આ ઉપરનું બિંદુ એટલે કે તમારું બિંદુ બી 0 50 થાય. હવે તમે વિચારો આના માટે 0 0 નો પ્રદેશ સત્ય આવે કે અસત્ય આવે, તો કે 0 + 0 થી 50 મોટું સત્ય આવે, એટલે કે આના માટે નીચેનો ભાગ રહેશે, અને આના માટે નીચેનો, બંનેની નીચેનો ભાગ કયો થાય, તો એ તમારો આન્સર આના માટે નીચે. ઓકે, આમના માટે નીચે, તો બે નો કોમન પ્રદેશ આપણે કઈક અલગ પેનથી વાપરી દઈએ, તો એ તમારો પ્રદેશ થશે આ બંનેનો કોમન ભાગ. તો આ તમારો બંધ ભાગ થશે, આનાથી જે તમને મળે એ જ તમારો મહત્તમ અને ન્યૂનતમ કેકની કિંમતો હશે. પણ સાહેબ, એના માટે મારે છે ને આ બિંદુ પ્રગટ કરવું પડે ગમે તેમ કરીને, એ બી સી ડી આને નામ આપી દઈએ ઈ. તો લઈ શકું છું ઈ છે, ઈ કોનું કોનું છેદ બિંદુ છે, તો કે બે રેખાનું છેદ બિંદુ છે, x + 2y = 40 અને 2x + y = 50 નું છેદ બિંદુ છે. જો તમે x ની કિંમત અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, એટલે 2 - 40 - 2y + y = 50 થાય. તો 40 2 80 - 50 30 થશે, 2 × 2 - 4y = 3y થાય, તો y નો જવાબ આવશે 10. y = 10 ને અહીંયા મૂકો તો x + 20 = 40, તો x થશે 20. લ્યો, તમારું ઈ બિંદુ તૈયાર, 20 10 થશે, બિંદુ ઈના યામ 20 10 થશે, બિંદુ સીના યામ રેડી જ છે 40 0, અને બિંદુ ડીના યામ તો કે 0, બિંદુ ડીના યામ 0 20 છે, બિંદુ એના યામ 25 0 છે, બિંદુ બીનાયામ 0 50 છે. તમારા શિરોબિંદુઓ તો ફક્ત 3 જ છે, જે મેં યલોથી દર્શાવું છું, અને એક તો ઉગમ બિંદુ તો ઊભું જ રહેશે દર વખતે. હવે તમારે શું કરવાનું છે, તો કે તમારે આ શિરોબિંદુઓ આગળ ઝેડનું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. ઝેડ કોણ છે તમારો, એ ન ભૂલી જતા પાછા. ઝેડ તમારા માટે x + y છે. તમારા શિરોબિંદુઓ કેટલા છે, તો કે એક તો 0 0 છે, એક 25 0 છે, એક 20 10 છે, અને એક છે 0 20, એક્સ અને વાયના યામ. હવે શું, તો કે હવે દરેક માટે x + y મેળવો. દરેક માટે x + y માં મહત્તમ મૂલ્ય આન્સર 0 + 0 0 થાય, 25 + 0 25 થાય, 20 + 10 30 થાય, 0 + 20 20 થાય. મહત્તમ કેકની સંખ્યા અહીંયા બનશે, આ તમારું મહત્તમ મૂલ્ય રહેશે, એટલે કે મહત્તમ કેકની સંખ્યા 30 છે,
જે પ્રથમ પ્રકારની 20 નંગ અને બીજા પ્રકારની 10 નંગ બનાવો તો જ શક્ય થાય. તો આ તમારો સરસ મજાનો પ્રશ્ન અહીંયા પરિપૂર્ણ.